અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરની શાક માર્કેટમાં ગંદકી અને કચરો ફેલાવતા વ્યાપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે અને ગંદકી ફેલાવી રહેલા વ્યાપારીઓને દંડ ફટકાર્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ઉપલેટા શહેરમાં આવેલા શાક માર્કેટની અંદર છેલ્લા લાંબા સમયથી ગંદકી તેમજ કચરો ફેલાતો હતો અને સ્વચ્છતા નહીં જાળવવામાં આવતા વેપારીઓ ઉપલેટા નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં કુલ 37 વેપારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વખત વખત સફાઈ જાળવવાની, ગંદકી નહીં કરવાની સૂચનાઓ માઇક દ્વારા પણ આપવામાં આવે છે, વખત વખત એના પેમ્પલેટ દ્વારા પણ આપીને જાગૃત કરવામાં આવે છે. આમ છતાં ઘણા મિલકત ધારકો આ સૂચનાને ધ્યાને નથી લેતા અને ગંદકી કરતા હોય છે. તાજેતરમાં નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શાક માર્કેટમાં સફાઈ બાબતની ચકાસણી હાથ ધરાયેલ હતી અને એમાં જે કોઈ ગંદકી કરતા ઇસમો હતા એમને દંડ કરવામાં આવેલ છે નિયમ મુજબ. અને આ ઉપરાંત ત્યારબાદ એ લોકો કાયમી સફાઈની ટેવ પાડે એ માટે નગરપાલિકા દ્વારા ડસ્ટબિન વિતરણ પણ કરવામાં આવેલ છે, જેથી કરીને સફાઈ કાયમી ધોરણે જળવાઈ રહે. આ તકે હું શહેરના નાગરિકોને એક અપીલ કરું છું કે શહેરની સ્વચ્છતા જાળવે અને આવા નગરપાલિકાના કોઈ દંડનીય કાર્યવાહીથી બચવાનો પ્રયત્ન કરે અને નગરપાલિકાને દંડ કરવાની જરૂરિયાત જ ઉપસ્થિત ન થાય એવું સફાઈનું વાતાવરણ ઉપસ્થિત કરે અને નાગરિકો પોતાનો સહયોગ આપે. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે સફાઈ ઝુંબેશ નગરપાલિકા દ્વારા છેલ્લા 20-25 દિવસથી ચાલુ છે તેને અંતર્ગત અમે શાક માર્કેટમાં કાલની તારીખે સવારમાં અમે આટો મારવા ગયા હતા એ પહેલાં અમે બે વખત એમને વોર્નિંગ આપી હતી અને એટલો ગંદકીવાળો અને એટલો જે શાકભાજી બગડેલા જ્યાં ત્યાં ફેંકી દેતા એ લોકો વેપારીઓ તેને અમે સમજાવતા બે વખત સૂચના આપેલી હતી પણ એની અમલવારી ના કરી એટલે અમે કાલે બધા વેપારીઓને 38 જણાને 18,500 રૂપિયાનો દંડ કર્યો છે અને આજે અમે ડસ્ટબિનનું વિતરણ કર્યું છે કે જેથી ડસ્ટબિનમાં કચરો નાખી અને ગંદકી ના થાય તેના માટે અમે એને અપીલ કરી છે. અને તે છતાં અમે એને એવું કીધું છે કે જો હજી પણ તમે કદાચ ડસ્ટબિનમાં નહીં નાખો અને કચરો કરશો તો ફરી પાછો અમે દંડ કરશું અને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ગલી ગામમાં કોઈ પણ જગ્યાએ ગલી ખાચામાં કે ખોટો કોઈ કચરો કરશે કે ખોટી ગંદકી કરશે તો એની સામે કાયદેસરના કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવશે. અને ગામને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા રાખે અને અમને સહકાર આપે. ઉપલેટાની શાક માર્કેટમાં નગરપાલિકા દ્વારા અગાઉ પણ સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવતા ગંદકી અને કચરો ફેલાઈ રહ્યો હતો, જેથી વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. વિપુલ ધામેચા, D9 ન્યૂઝ, ઉપલેટા.